ભરૂચના વિવિધ મંદિરોમાં સીતરા સાતમની પૂજા કરવામાં આવી. હિન્દુ ધર્મના તમામ ગ્રંથોમાંથી સ્કંદ પુરાણમાં સીતરા સાતમના મહત્વનું વર્ણન જોવા મળે છે. તેમાં જણાવ્યા મુજબ સીતરા માતાનું આ સ્વરૂપ સૌથી ઠંડુ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે અને સુંદર શરીર મળે છે. એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ સીતરા સાતમના દિવસે સીતરા માતાની પૂજા કરે છે તેમાં તેના સમગ્ર પરિવારના રોગો સીતરા માતાની કૃપાથી નાશ પામે છે. કહેવાય છે કે ઈચ્છા ગમે તેટલી મુશ્કેલ હોય પરંતુ સાચા મનથી ઈશ્વરની પૂજા કરવામાં આવે તો તે અવશ્ય પૂર્ણ થાય છે. સીતરા માતાના હાથમાં સાવરની, કળસ, સુપરું અને લીમડાના પાંદરા જોવા મળે છે અને તેઓ ગધેરા પર સવારી કરે છે. તેમના સારા સ્વભાવના કારણે તેઓ સીતરા માતા તરીકે ઓળખાય છે. શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ સીતરા માતાની પૂજા કરવાથી આધ્યાત્મિક શક્તિની સાથે હવામાનના કારણે શરીરમાં થતા રોગો અને વિકારો પણ સીતરા માતાની પૂજાથી દૂર થાય છે. શીતળતા પ્રદાન કરતી માતા સીતરા પર્યાવરણને સ્વચ્છ રાખવાની પ્રેરણા આપે છે. એવું કહેવાય છે કે સીતરા માતાનું આ વ્રત સંક્રમણના રોગોમાંથી મુક્તિ અપાવે છે. સીતરા માતાના સ્વરૂપમાંથી આપણને સ્વાસ્થ્ય સંબંધિત વિશેષ સંદેશ મળે છે. સીતરા માતાના હાથમાં લીમડાના પાન, સાવરની સૂપ અને કલસ જે સ્વચ્છતા અને સમૃદ્ધિના સૂચક માનવામાં આવે છે, તેથી ત્યાં તેમને વાસી અને ખાદ્ય પદાર્થો આપવામાં આવે છે જેને બાસોડા કહેવામાં આવે છે. તેથી ત્યાં તેમને ચાંદીના ચોરસનો ટુકડો દેવામાં આવે છે જેના પર તેમનું ચિત્ર બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઉનાળા અને વસંત ઋતુમાં સીતરા માતાની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ ઋતુઓમાં રોગોના સંક્રમણની શક્યતાઓ વધુ રહે છે. ધાર્મિક સ્વરૂપની સાથે સાથે સીતરા માતાના આ તહેવારનું વૈજ્ઞાનિક મહત્વ પણ વધુ છે. એવું કહેવાય છે કે હકીકતમાં આ એક વૈજ્ઞાનિક તહેવાર છે. આ દિવસથી ઉનાળાની વિધિવત શરૂઆત થાય છે. આ તહેવાર સૂચવે છે કે આ દિવસથી વાસી ખોરાક ન લેવો જોઈએ, ગરમ પાણીથી સ્નાન ન કરો, ઠંડો ખોરાક લેવો જોઈએ. આની પાછળનો મતલબ એ છે કે આ તહેવાર આધ્યાત્મિક અને વૈજ્ઞાનિકની સાથે અનેક પ્રકારના સંદેશાઓ પણ આપે છે. આજે ભરૂચના વિવિધ મંદિરોમાં સીતરા સાતમ નિમિત્તે સીતરા માતાની પૂજા કરવામાં આવી હતી.